Negativity challenges positivity. If people want to take it, otherwise they can do their own sangharsh in life and go ahead and get self-sympathy. Coming back to jare beti bachao, beti padhao ni vaat thai chhe, aa satya chhe ben, ke atyare su problem thai rahyo chhe, we have to change the community, we have to change the society, we have to change the mindsets. Atyare mindset ma su thayu chhe ke aapne ek patriarchal, etle pitrutva vata society ma thi aayi rahya chhe. Ema pehla thi sikhavadvamaan avyu ke chhokro, dikro, father, e badha mota, ane dikri, peli beti, are su kevay, mother, ke badha, they are supposed to do compromises in life. હવે એમાં એવું થયું છે કે જયારે આ માઇન્ડસેટથી લોકો મોટા થઈ રહ્યા છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જયારે ફાધર ડોમેસ્ટિક વાયલન્સના કેસની એક્ઝામ્પલ આપું, ડોમેસ્ટિક વાયલન્સ ઘરમાં થતું હોય, પપ્પા મમ્મીને મારતા હોય, પેલો નાનો 5, 6, 8, 10 વર્ષનો છોકરો હોય, એને ગમે છે કે એની મમ્મીના પપ્પાનો માર ખાતા એને જોવા ગમે છે, એને નથી ગમતું, હી ફીલ્સ બેડ અબાઉટ ઇટ. પણ જયારે જેમ જેમ એ મોટો થાય છે એને થાય છે કે ઓ ધીસ ઇઝ ધ વે ઓફ લાઈફ, આવું જ થવું જોઈએ, અને પછી એ આ શીખીને થાય છે. એટલે વી વિલ હેવ ટુ વર્ક ઓન ધ માઇન્ડસેટ ચેન્જ. આપણે એ લેવલ પર અત્યારે કામ કરવું પડશે. અગર બેટી વધાવો બેટી બચાવો આપણે કહીએ છીએ તો તમને શું લાગે છે કે આજની તારીખમાં કોઈ મધરને ગમતો હશે કે એની ફિમેલ ફોર્ટિસાઇડ કરે, ફિમેલને એની પેલા ભ્રૂણને મારી નાખે? નથી ગમતું. સાસુઓ કરાવે છે, નથી ગમતું. પણ એ લોકો એટલે કરે છે, એ મેન્ટાલિટીથી કરે છે કે અગર હું આજે નહીં કરીશ તો મારી દીકરી જન્મશે, એને જે હું નર્કમાંથી હું પાસ થઈ એ નર્કમાંથી એને પાસ થવું તસ પડશે, એટલે એ કરાવે છે. એટલે અગર આપણે આ બધું જોઈએ તો આખી નેગેટિવિટી ફેલાઈ રહી છે. ઇફ યુ વોન્ટ ટુ ગેટ ઇન ટુ પોઝિટિવિટી, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ચેન્જિંગ ધ માઇન્ડસેટ. જેમ આપણે કોઈ સંઘર્ષને ચેન્જ કરીને આપણે એને ચેલેન્જીસ રાખીએ. સો ધ માઇન્ડસેટ ચેન્જીસ.